વાસંદામાં છેલ્લા 5 દિવસથી સદલ ફળિયા ઓમનનગર સોસાયટી કૃષ્ણકુંજ સોસાયટી પશુ દવાખાનાની સામે રોજ સાંજે અને મોડી રાત્રે દીપડો નજરે પડે છે, જેને લઈને લોકો ભયના ઓથાર જીવી રહ્યા છે. દીપડાને લઈ લોકો રાતના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વાસંદાનગરના ઓમનગર સોસાયટી, સંદલ ફળિયા કૃષ્ણકુંજ સોસાયટી અને પશુ દવાખાનાની સામે રોજ સાંજે 7 વાગે અને મોડી રાત્રે જાહેર રસ્તા પર દીપડો બચ્ચા સાથે નજરે પડે છે, જેને લઈ આ વિસ્તારના લોકો વહેલી સવારે અને રાત્રે સમય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. વન વિભાગને જાણ કરતા વન વિભાગના રેન્જ ઓફ ફોરેસ્ટ ઓફિસરે એક વિસ્તારમાં પાંજરો મૂકીને દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે, પરંતુ હજી સુધી દીપડો પાંજરે પૂરાયો નથી. તમામ પકડેલા દીપડા નેશનલ પાર્કમાં છોડવામાં આવે છે, પરંતુ વાસંદા નેશનલ પાર્કમાં છોડવામાં આવતા દીપડાઓ ખાવાની ખોરાકની સુવિધા નહીં હોવાથી માનવ વસ્તી તરફ દીપડા નીકળી આવે છે.